ગામ સભાની મંજૂરી વગર કંઈ થતું નથી તો એ જાણકારી અમારા લોકોને મળે ને અહીં કાયદાની અજ્ઞાનતા છે અમારા આદિવાસી વિસ્તારમાં ઘણા યુવક યુવતીઓ કાયદાની અજ્ઞાનતામાં પ્રેમ સંબંધમાં જોડાય છે પછી પરિવારનો વિરોધ હોવાથી છૂટા પડે છે અને પોલીસ કેસ કરી દે છે એમાં આજે જેલમાં હું ગયેલો તો બાવીન બાવન છોકરાઓ રાજપીપળા જેલમાં કાયદાની અજ્ઞાનતામાં ત્રણસો છોતેર અંદર છે એક પૂરું થઈ જાય છે તો બાવન યુવાનો આજે પણ રાજપીપળા જેલમાં હું પોતે મળી આવ્યો છું જીતા પછી એમને આશ્વાસન આપ્યું કે હું આટલા બધા યુવા લોકો આવી રીતના અજ્ઞાનતા લીધે તો એ અજ્ઞાનતા દૂર થાય બંધારણીય અમારી જોગવાઈઓ પણ મળે અને છેતરભાઈના લવ મેરેજ હતા હા લવ મેરેજ ઓકે અને બંધારણથી દેશ ચાલે છે તે બંધારણ બધા જાણે એવી મારી એક ઝુંબેશ છે તો હું જે પણ લગ્નમાં જામ છું અને જ્યાં ભણેલા ગણેલા લોકોને હું વધારે અગ્રિમતા આપું છું એમને ભેટ આપું છું અને જે ભણેલા નથી એમને તો આપી શું એમને ચાંદલો કરશો તમે હા એને ચાંદલો કરી છું કોઈ મતલબ નથી એવું થઈ જાય છે ઓકે બાર પણ આપણે જઈએ ત્યાં પણ બહુ સુંદર છે મેં જોયું ત્યાં એટલે હા હા અમારે લાકડા થી થાય છે ઉજ્જવલા યોજના ગેસ ના બોટલ મળી હવે ભરાવા જઈએ તો બારસો રૂપિયા તો બારસો રૂપિયા હવે સેટિંગ નથી થતા

તમે તમે છે ઓકે તો બિલકુલ એ જ જીવન જીવો છો બાકીના સામાન્ય આદિવાસી લોકો જીવતા હોય છે પણ તમને એવું લાગે છે કે એટલે જીવન કે પદ્ધતિ કે સામાજિક નીતિ રીતે બધાથી બહુ સવાલો નથી પણ છતાંય જીવન ધોરણમાં અમુક જે બદલાવો આવવા જોઈએ એ તો જરૂરી છે કેમ કે જેમ કે તમે ધારાસભ્ય છો પણ તમારા ઘરે નળથી જળ નથી અહીંયા અમે અનેક વિસ્તારોમાં ગયા કદાચ શૌચાલય પણ ત્યાં નહોતા શું કામ છે અમે તો સરકારમાં ડેવલપમેન્ટમાં માનીએ છે કે બધાનો વિકાસ થાય અમારા લોકોનો પણ વિકાસ થાય તો શૌચાલય હોય પ્રધાનમંત્રી આવાસ હોય કે નળસે જલ હોય તો ક્યાંક ને ક્યાંક લોકો અને અધિકારીઓ કાં તો એની એજન્સીઓ સાથે સંકલન નથી તો શૌચાલયમાં પણ બની ગઈ કોઈ જગ્યાએ બનાવેલા છે આટલાકમાં પણ એ ઉપયોગમાં જ નથી નાનું હોય એમાં મેળ નથી પડતો ને એવા બધા એટલે વિકાસમાં આઝાદીના પંચોતેર વર્ષ પછી અમૃત મહોત્સવ થતો હોય અહીંયા તો ગૌરવ યાત્રા પણ ભાજપ સરકારે કાઢી હતી તો અમારે કહેવાનું એવું હતું કે વાંધો નથી સારી વાત છે ગૌરવ યાત્રા પણ થવી જોઈએ પણ આપણે પ્રધાનમંત્રી આવાસમાં પણ ઘણા લોકો બાકી છે અહીં જે બીપીએલ એપીએલ ની યાદીઓ છે એમાં પણ ઘણી અસમાનતાઓ છે માનો કે મારી પાસે પાકુ મકાન છે મારા ઘરમાંથી કોઈ સરકારી નોકરી કરે છે ફોર વ્હીલ છે પછી ભી હું બીપીએલ તરીકે ઘણા એવા દાખલા છે કે બીપીએલ હા નીકળતા પણ નથી આસાનીથી સાચી છે તમારી ઘણા કોઈ કાચું ઘર છે હમ ને એનું પહેલાથી કોઈ અધિકારી એપીએલ ચડાઈ દીધા તો એ બિચારાને નથી ટોયલેટ મળતું નથી આ પ્રધાનમંત્રી આવાસ કે નથી અનાજ મળતું એટલે એવા પણ ઘણા પ્રશ્ન છે તો આવનાર સમયમાં હું દરેક યોજનાકીય છેલ્લા ગામ સુધી પહોંચે દરેક માહિતી જાગૃતિ આવે એના માટે પણ હું ઝુંબેશ ચલાવવા માટે એક આખી કેડર તૈયાર કરી રહ્યો છું દરેક ગામમાં પાંચ થી દસ યુવાઓ જે ભણેલા ગણેલા હશે એમને હું મહેનતાણું આપી નહીં શકું પણ આવા કામોમાં હું પ્રોત્સાહન કરી શકું કે આ યોજના આવે છે એમાં દરેક વિભાગની યોજના એમને ટ્રેડ તાલીમ આપીને હું તૈયાર કરું છું ને એમના જ એ તે ગામની આંખું કરાવી રહેલું છું હમણાં